ડીકેજી સફલ વીલોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ચરોતર ખેડા ડિસ્ટ્રિક્ટ એની અંદર વિસરાતી જતી એક સબ્જી શાક છે, જે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે ઓછી વસ્તુમાંથી બને છે. અને એ આપણા જ્યારે દાદા દાદી અમારા ચરોતરની અંદર, તો ફ્રેન્ડ્સ અમે ચરોતર એટલા માટે કહીએ છીએ કે અમે મૂળ ખેડા ડિસ્ટ્રિક્ટના છીએ, એટલા માટે ચરોતર અમારો વિસ્તાર છે, એટલા માટે અમે તમને ચરોતર શબ્દનો યુઝ કરીએ છીએ. તો આ ખેડા જિલ્લાની ચરોતરની એક વિસરાતી જતી વાનગી એક શાક જ છે. તો આજે તમને એ શાક અમે તમને અમારા વિડીયોમાં બતાવશું. મિત્રો, તમે ગૂગલ કરશો, યુટ્યુબની અંદર સર્ચ કરશો, તો આ જે શાક છે એ તુવેરની દાળ ને, અચ્છા, તુવેરની દાળ અને ડુંગળી એમાંથી આપણે બનાવીએ છીએ અને એના વિડીયો મળશે. પણ અમારી જે સ્ટાઇલ છે એ થોડી અલગ છે અને જે પૂર્વજોએ જે રીતના બનાવ્યું હતું હાલમાં પણ બને છે. ઘણીવાર જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો અમારા આજના રસોડે તમને એ રેસીપી મારા વાઇફ બતાવશે. ઓકે, ઓઇલને ગરમ થવા દેવાનું છે. મિત્રો, અમે છેલ્લા લગભગ એક વર્ષથી સિંગ તેલનો ઉપયોગ કરીએ છીએ ખાવાની અંદર. તો સિંગ તેલ અમને તો ઘણું અનુકૂળ આવ્યું અને અમે અનરિફાઇન્ડ તેલ વાપરીએ છીએ. પહેલાં અમે કપાસિયા તેલનો યુઝ કરતા હતા તો થોડી ગેસ એસિડિટીનો પ્રશ્ન રહેતો હતો, પણ સિંગ તેલનો સ્વાદ અને ગેસ એસિડિટીમાં પણ ફાયદાકારક છે. તો મિત્રો, હવે આપણું આ તેલ લગભગ ગરમ થઈ ગયું છે અને થોડી માટીના વાસણમાં જ્યારે તમે રાંધો તો ધીમા ગેસે રાંધવું, જેથી કાંઈ તકલીફ ના થાય, માટીનું વાસણ નહીતર ફાટી જાય. હવે વરાળ નીકળી રહી છે તો એમાં હવે એમાં રાઈ નાખશું. રાઈને થોડી ફૂટવા દેશું. માટીના વાસણમાં રાઈ ફૂટતા વાર લાગે છે, જરી ધીરજ રાખવી. માટીના વાસણમાં ખાવા બનાવીને ખાવાથી એના ગુણો બહુ જ મળે છે આપણને. આપણને જે વિટામિન્સની ઉણપ હોય એ ઓછી થઈ જાય છે. માટીના વાસણમાં કોક કોક દિવસે ખાવું જોઈએ બનાવીને, વિટામિનની ગોળીઓ ન લેવી પડે. રાઈ ફૂટવા આવશે ધીમે રહીને. મિત્રો, તમે કુકરમાં પણ બનાવી શકો, કુકરની પણ રીત છે. પણ આપણે આજે માટીના વાસણ અને એના જે તત્વો હોય છે એ તત્વોનો લાભ લેવા માટે આ શાકની અંદર તંદુરસ્તી માટે, હેલ્થ માટે સારું બને એટલા માટે આજે આપણે આ માટીના વાસણમાં પ્રયત્ન કરીએ છીએ. હવે મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણું બધું તેલ ગરમ થઈ ગયું છે, ચાલુ થઈ ગઈ છે. રાઈ પોપ અપ થવા લાગશે. મિત્રો, માટીનું વાસણ આમ જોવા જાઓ તો આપણા બીજા વાસણો કરતાં ઘણું સસ્તું આવતું હોય છે અને એના ગુણ પણ અલગ હોય છે. હવે આપણે આ રાઈ ફૂટી છે તો રાઈ ફૂટવા માંડી છે એટલે થોડું જીરું નાખવાનું. જીરું નાખ્યા પછી
જરા હિંગ નાખવી, પછી તેમાં હળદર નાખવી અને આ આદુ લસણની પેસ્ટ નાખવી. એને થોડી સાતળવી, થોડી સંતળાઈ જાય પછી તેમાં લાલ મરચું નાખી દેવું. થોડું મરચું જરી આગળ પડતું નાખવું, આમાં આ શાકમાં મરચું આગળ પડતું હોય તો સ્વાદ આવશે. લીલી સૂકી ડુંગળી નાખવી અને તુવેર દાળ નાખવી. પલાળેલી તુવેરી દાળ છે આ, પલાળેલી તુવેર દાળ છે. અડધો કલાક પલાળી રાખવી અને પછી એમાં ધોઈ નાખવી અને યુઝ કરવી. મિત્રો, અહીંયા જે ડુંગળી આપણે નાખી છે એ ડુંગળીના પીસ થોડા મોટા રાખવાના, જેથી કરીને ડુંગળી આખી છેલ્લે રહી શકે. હવે આપણે એમાં મીઠું નાખીશું, સ્વાદ અનુસાર નમક. નમક શમક ડલેગા, નમક શમક. મિત્રો, કલર તો તમે અત્યારથી જોઈ શકો છો, કેમ્પટિંગ કલર છે, ખાવા માટે લલચાઈ જાય એવો કલર આપણને લાગે છે. આ પ્રમાણે બધું મિક્સ કરીને હલાવી દેવાનું. ત્યારબાદ એમાં શું નાખશું? આપણે પાણી નાખશું. હવે હા, તો હવે થોડું 3-4 કપ પાણી એની અંદર એડ કરવામાં આવે છે. પાણી નાખી અને ધીમા ગેસે એને થવા દેવું. અને એમ અને એક વાત એ કહીશ કે માટીના વાસણમાં રાંધવાથી સબ્જી પણ જલ્દી બની જાય છે, શાક પણ જલ્દી બની જાય છે અને સ્વાદ પણ બહુ ટેસ્ટી આવે છે. બધા જે તમે તાંસણામાં શાક વઘારો એના કરતાં આમાં માટીના વાસણમાં જલ્દી સબ્જી બને છે. હવે એને ઢાંકી દઈશું આપણે અને ધીમા તાપે થવા દઈશું 15-20 મિનિટ. અને 2-3 વાર એને હલાવતા રહેવું, વચ્ચે વચ્ચે થોડું પાણીની જરૂર હોય તો નાખવું ધીમે ધીમે. હવે મિત્રો, 10 મિનિટ પછી આને જરા હલાવી દેવાનું છે. જો તમને પાણી વધારે ઓછું લાગતું હોય, ચોટી જાય એવું લાગતું હોય તો પાણી નાખી શકાય, અને આ પ્રમાણે તમે ચેક પણ કરી શકો. હવે એમાં થોડો ગરમ મસાલો નાખશું, થોડું ધાણા જીરું નાખશું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી આખી દેખાય છે. આજ ખાવાની મજા રહેશે તમને. તમે આ સબ્જીને બાજરીના રોટલા સાથે અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો. હવે લગભગ આપણી સબ્જી તૈયાર થવા ઉપર જ છે ને? હવે થોડી વાર લાગશે, હજુ 5 મિનિટ થવા દેવું પડશે ત્યાં સુધી સબ્જી થઈ જશે. બહુ પાણી નાખીએ ને તો પછી એકદમ એકરસ થઈ જશે, દાળ દેખાશે નહીં આખી, એટલે ધીમા ગેસે હવે થોડી વાર થવા દઈશું. ઓકે મિત્રો, તો ફરી પાછા ઢાંકીને થોડું 5 મિનિટ થવા દઈશું. ટોટલ તમે જોવા જશો તો 18-20 મિનિટનો સમય આ શાક બનતા લાગતો હોય છે. તો આપણે ઢાંકણું ઢાંકી દીધું છે અને ફરી 5 મિનિટ પછી જોઈએ કે સબ્જી કેવી રીતના રેડી થાય છે. હવે લીલા ધાણા નાખી દઈશું. શાક તૈયાર થઈ ગયું છે ને? ઓકે, હવે લીલા ધાણાથી ઢાંકી દઈશું.